નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકારની તમામ આઈટીઆઈ જે સરકારી હોય ગ્રાન્ટ ગ્રાન્ટિન એડ એટલે કે અર્ધ સરકારી હોય અને સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા હોય એની અંદર તમારે એનસીવીટી અથવા તો જીસીવીટી ની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના હાલમાં ચાલુ છે જે રોજગાર અને તાલીમ નિયામક શ્રી ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા છે સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર આઈટીઆઈ માં તમારે ઓનલાઈન પ્રવેશ મેળવો હોય એના માટેનો કાર્યક્રમ આવી ગયેલો છે જે બે હજાર ચોવીસ પચીસ માટેનો કાર્યક્રમ છે જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ ક્યારે તમારે ફોર્મ ભરવું કેવી રીતે ફોર્મ ભરવું ફોર્મમાં તમે સુધારો કરી શકશો કે નહીં ફોર્મ તમારે જમા કરાવવું પડશે કે નહીં અને એડમિશન ફી તમારે કેટલી ભરવાની થશે જેવી તમામ માહિતી છે મિત્રો લગતી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને તમને ગમે તો કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રો ને શેર કરજો અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આઈટીઆઈ પ્રવેશની તમામ માહિતી મેળવ્યા સૌ પ્રથમ વાત કરીએ ફોર્મ તમારે ક્યારે ભરવાનું રહેશે તો ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન ભરવાનું રહેશે જે એક ચાર બે હાજર ચોવીસ થી તેર છ એટલે કે તેર જૂન બે હાજર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેના માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે એમાં તમામ માહિતી આપેલી છે એપ્લાય ફોર ન્યુ રજિસ્ટ્રેશન એટલે કે નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો અને રજિસ્ટર ઉમેદવારો હોય માટે અહીં ક્લિક કરવાનું રહેશે આપણે વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું તો તમારે સૌ નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું રહે છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે જે રાઉન્ડ વન આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ આ ફોર્મ છે મિત્રો ફક્ત અંગ્રેજી ભાષામાં તમારે ભરવાનું રહે છે જે તમામ માહિતી બે જગદ રહે છે અરજદારનું નામ છે પિતાનું નામ છે અટક છે આધાર કાર્ડ મુજબ તમારું પૂરું નામ છે માતાનું નામ છે જાતી લિંક એટલે કે પુરુષ અથવા સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે માતૃભાષા છે રહેણાંકનો વિસ્તાર શહેરી છે કે ગ્રામ્ય એ તમારે ટીકા આપવાનું રહેશે ઘર નંબર હોય અથવા તો સોસાયટી નંબર હોય એ લખવાનું રહેશે લેન્ડમાર્ક લખવાનું રહેશે શહેરનું નામ છે રહેણાંકનો જિલ્લો છે તાલુકો છે પિનકોડ નંબર છે મોબાઈલ નંબર છે ઇમેલ આઈડી છે જેવી તમામ બેઝિક માહિતી તમારે ભરવાની રહે છે ત્યારબાદ જન્મ તારીખ છે આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારે પસંદ કરવાનું એનો નંબર અહીંયા એન્ટર કરવાનો ધર્મ છે હિન્દુ હોય મુસ્લિમ હોય એ ધર્મ સિલેક્ટ કરવાનો રહે છે અન્ય કેટેગરી કે કોઈ વિકલાંગ ઉમેદવારો હોય તો એને ટીક આપવાનું બાકી કશું કરવાની જરૂર નથી જાતિ એસસી એસટી ઓબીસી જનરલ જનરલ ઈડબલ્યુ જે જાતિમાં તમે આવતા હોય એ તમારે ટીક આપવાનું રહે છે ત્યારબાદ શૈક્ષણિક વિગતમાં જોઈએ તો કે ધોરણ દસ નો બેઠક નંબર છે એ પાસ કર્યાનું વર્ષ છે અને ધોરણ દસ મુજબ તમારે નામ લખવાનું રહે છે ત્યારબાદ ફેસ એસએસસી માર્કમાં જોઈએ તો કે બે થી બે દરમિયાન પ્રથમ પ્રયત્ન પાસ થયા હોય એવા ઉમેદવારોની ડિટેલ ડિટેલ ઓટોમેટિક આવી બાકી બીજા ઉમેદવારોને આ ભરવાની જેમાં મૂળભૂત લાયકાતમાં ધોરણ દસ આવશે પાસ કર્યાનું વર્ષ લખવાનું બેઠક નંબર મેળવેલ ગુણ છે કુલ ગુણ છે ગણિત અને વિજ્ઞાનના ગુણ લખવાના રહે છે કોઈ મિત્રો એ ધોરણ બાર પાસ કર્યું હોય તો એવા મિત્રોને ધોરણ બારની ની ડિટેલ નાખવાની રહે છે જે સાયન્સ કોમર્સ આર્ટસ જે પ્રવાહમાં તમે બારમું ધોરણ કરેલું હોય એ તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ફેશન ડિઝાઇન છે અને મેડિકલ ઇક્વિપમેન્ટમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો આઈટીઆઈમાં પાસ કરેલો હોવો જોઈએ જે અહીંયા કોર્સ બતાવેલા છે એમાંથી કોઈ પણ એક કોર્સ તમે પાસ કરેલો હોય છે તો તમે પ્રવેશ મેળવી શકશો ત્યારબાદ તમારે સ્ટેનોગ્રાફરનો કોર્સ કરવો હોય તો એસએસસીમાં અંગ્રેજીમાં મેળવેલા માર્ક અહીંયા લખવાના રહેશે અને જો તમે સ્નાતક કરેલું હોય તો તમારે એની ડિટેલ ભરવાની રહેશે જે બીએસસી છે બીકોમ છે બીએસસી એન્જિનિયરનો કોર્સ કરેલો હોય ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ બાહેધરી તમારે વાંચી હા આપી અને કેપ્ચા એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક તમને રજીસ્ટ્રેશન નંબર શો થશે એ રજીસ્ટ્રેશન નંબર તમારે ખાસ નોંધી લેવાનો રહેશે અને ત્યારબાદ તમારે કેન્ડિડેટ લોગિનમાં જવાનું રહેશે કેન્ડિડેટ લોગિન કરો એમાં રજીસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ એન્ટર કરવાની અને કેપ્ચા એન્ટર કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ છે મિત્રો કોઈ પણ તમારે અરજીની અંદર સુધારાવા કરવા હોય તો એ તમે કરી શકશો ત્યારબાદ એપ્લિકેશન છે મિત્રો તમારે કન્ફર્મ આપવાની રહેશે અને ત્યારબાદ ફી પેમેન્ટ જે પચાસ રૂપિયા ફી ભરવાની થશે એ ફી પેમેન્ટ તમારે કરવાની રહેશે જે ઓનલાઈન મોડથી જ તમારે ફી ભરવાની રહેશે નેટ બેન્કિંગ એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ત્યારબાદ તમારે સો ફિલિંગ કરવાની રહેશે જે આઈટીઆઈ અને જે ટ્રેડ તમને પસંદ હોય એ તમારે પસંદગી કરવાની રહેશે તો આટલી પ્રોસેસ છે મિત્રો આઈટીઆઈ ના ફોર્મ ભરવા માટેની તો આવી રીતે છે મિત્રો આઈટીઆઈ ની અંદર તમારે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને આ વિડીયો છે મિત્રો વધુમાં વધુ શેર કરજો જેથી કરી કોઈ મિત્રો ને આઈટીઆઈ ની અંદર પ્રવેશ મેળવવો હોય તો ઘર બેઠા જાતે ફોર્મ ભરી અને પ્રવેશ મેળવી શકે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો ને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર